પારડી અશ્વમેઘ વિદ્યાલયના વિદ્યાર્થીઓ નીટની પરીક્ષામાં ઝળહળતી સિદ્ધિ મેળવી શાળાનું ગૌરવ વધાર્યું. પારડી તાલુકાના સોંદલવાડા ખાતે આવેલ અશ્વમેઘ વિદ્યાલયના વિદ્યાર્થીઓએ ઝળહળતી સિદ્ધિ મેળવી શાળાનું નામ રોશન કર્યું હતું. હાલમાં જાહેર થયેલ નીટની પરિણામ અશ્વમેઘ શાળાના વિદ્યાર્થી મોનાક દિલીપભાઈ પટેલ 720માંથી 670 માર્ક સાથે પ્રથમવાર પારડીમાં, પ્રથમ ક્રમે રિયા ધીરુભાઈ પટેલ 405 માર્ક સાથે, દ્વિતીય ક્રમે યશ પરેનભાઈ લાળ 365 માર્ક સાથે તૃતીય સ્થાન પ્રાપ્ત કર્યું છે. તેમજ અન્ય 4 વિદ્યાર્થીઓએ પણ 70થી વધુ પર્સન્ટાઇલ પ્રાપ્ત કર્યા છે. શાળામાં વર્ષ દરમિયાન નિયમિત વર્ગોની સાથે ગુજ સેટ જી નીટના લેવાતા લેક્ચર વિદ્યાર્થીઓને ખૂબ જ સારું માર્ગદર્શન પૂરું પાડે છે. આ સિદ્ધિ મેળવવા બદલ શાળાના ટ્રસ્ટી MD હર્ષદ પટેલ, કેમ્પસ ડિરેક્ટર મનોજ પટેલ તેમજ આચાર્ય ફાલ્ગુનીબેન સોલંકી અને શાળાના શિક્ષકગણ દરેક બાળકોને અભિનંદન પાઠવ્યા હતા. હાલમાં કોરોના મહામારી વચ્ચે બાળકોને ઓનલાઈન વર્ગો, ઓફલાઈન પરીક્ષાઓ, વાલી મુલાકાત, પેપર ઓબ્ઝર્વેશન વગેરે પદ્ધતિઓ દ્વારા ભણાવીને બાળકોના અભ્યાસને ખૂબ જ ગંભીરતાથી અને બાળકોનો ઉત્સાહ જળવાઈ રહે તે મુજબના સંપૂર્ણ વર્ગો શરૂ છે હોવાના શાળાના MD હર્ષદ પટેલે જણાવ્યું હતું. આમ તો દર વર્ષની જેમ આ વખતે પણ નીટ 2020માં પણ વિદ્યાર્થીઓએ ખૂબ સારી પ્રગતિ કરી છે, સ્કૂલનું નામ આગળ વધાર્યું છે અને એમને ખૂબ સારી સફળતા મળી છે. આ સફળતા બદલ હું વાલીશ્રીઓ, અમારા ખાસ મહેનતુ શિક્ષકો અને એના અનુસંધાને એમના ગાઈડન્સ હેઠળ સફળતાપૂર્વક પ્રયાણ કરનારા આ વિદ્યાર્થીઓને પણ હું અભિનંદન પાઠવું છું. રિઝલ્ટ જે નીટ 2020માં મળ્યું એમાં 720માંથી 670 ગુણ મેળવી શાળામાં પ્રથમ ક્રમાંક અને પારડીમાં પણ પ્રથમ ક્રમાંક મેળવનાર વિદ્યાર્થી પટેલ મોનાક દિલીપભાઈ તથા બીજા ક્રમે સ્કૂલની અંદર પટેલ રિયા ધીરુભાઈ કે જેમણે 405 જેટલા ગુણ પ્રાપ્ત કર્યા છે. ત્રીજા ક્રમે આવનાર વિદ્યાર્થી લાડ યશ પરેનભાઈ એમણે પણ 365 જેટલા ગુણ પ્રાપ્ત કરી શાળામાં ત્રીજું સ્થાન પ્રાપ્ત કર્યું છે. આ ઉપરાંત પણ વિદ્યાર્થીઓની પ્રગતિ ખૂબ સારી થઈ રહી છે અને અમને આ ત્રણેય વિદ્યાર્થીઓનું ભવિષ્ય ખૂબ સારું દેખાઈ રહ્યું છે. તેઓ ઉત્તરોત્તર પ્રગતિ કરે એવી અપેક્ષાઓ છે, જે બદલ હું શાળાના શિક્ષકોને ખૂબ આભાર એમનો પ્રગટ કરું છું. અમને વાલી તરફથી પણ ખૂબ સારો સહયોગ આવી કપરી પરિસ્થિતિમાં પણ મળી રહ્યો છે. વિદ્યાર્થીઓ અમારે ત્યાં ઓનલાઈન શિક્ષણ બહુ જ સારું લઈ રહ્યા છે અને જે મહેનત અહીંયા સ્કૂલ દ્વારા થઈ રહી છે એનું પ્રતિપાદન પણ અમને મળી રહ્યું છે. સ્કૂલમાં ઓનલાઈન શિક્ષણ ચાલી રહ્યું છે, લાઈવ ડેમોન્સ્ટ્રેશન, લાઈવ ક્લાસીસ પણ ચાલી રહ્યા છે. બાળકો ઓનલાઈન, ઓફલાઈન એક્ઝામ આપી રહ્યા છે. ઓફલાઈન એક્ઝામ ઘરે જ આપે છે વાલી મિત્રોની હાજરીમાં, એટલે વાલી મિત્રોની પણ જાણે પરીક્ષા થતી હોય એવું પણ દેખાઈ રહ્યું છે. તેઓ પણ આમાં ખૂબ સારા સહભાગી બને છે અને ઉત્તરોત્તર વિદ્યાર્થીઓ પેપર પણ અહીંયા સબમિટ કરાવી જાય છે.